સિંગનપુર ખાતે એક બિલ્ડરે ગેરરીતિ આચરી રસ્તાની જમીન ઉપર પ્લાન પાસ કરાવી દેતા સ્થાનિક રહેવાસીઓ વિફર્યા હતા. સમગ્ર મામલો કતારગામ ઝોનમાં આવ્યો છે. કતારગામ ઝોન વિસ્તારમાં આવતી સિંગનપુર ગામ તળ 21 ઉપર 40 નંબર તથા 41/2 વાડી મિલકત ખરીદી બિલ્ડરે પ્લાનમાં દર્શાવ્યા મુજબ કરતા જવાબદાર અધિકારીઓ સાથે મેળા પીપણું કરી સિટી સર્વેના માપમાં વધુ જગ્યા બતાવી પ્લાન પાસ કરાવ્યો હતો. આ બાબતે સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવી ધારાસભ્ય વિનુભાઈ તથા ઝોનલ ઓફિસર ગામિતને રજૂઆત કરતા હાલ આ કામ બંધ કરાવવામાં આવ્યું છે. વધુ વિગત ફરિયાદીએ એબી ન્યૂઝ ચેનલને આપી હતી. આ કયો વિસ્તાર છે? આ સિંગનપુર. આ સિંગનપુર ગામનો વિસ્તાર છે. આ તળાવ ફળિયા લાગે છે ને આ મેટર રસ્તા દબાવવાની છે ને અહીંયા ગેરકાયદેસર રીતે રસ્તો દબાવવામાં આવેલ છે. અમે વર્ષોથી અહીંયા આવ જાવ કરી દીધા છે. હવે એ લોકો 41 પૈકી 2માં રસ્તો જે દબાણ કર્યો છે એ પોમી બરજોતજી છે, ભાવાજી છે. અત્યારે એમને કોઈને કામ કરે છે એ અત્યારે એનું કંઈ મશીનના સ્પેરપોર્ટની દુકાન છે ને એમણે આ પ્લોટ એમની વેરાબિલમાં જે પારસી પાર્ટમાં જે જગ્યા આવેલી એની 80 નંબરની SIની અંદરનું જે વેરાબિલ તેને રજૂ કરીને આ બોગસ રીતે ચડાવેલી છે ને એને એવિડન્સ અમારી પાસે છે. એટલે ખોટી રીતે ગવર્મેન્ટના રસ્તાઓ પચાવીને આ કાર્ય હાથ ધરેલું છે. એના એના આના કાર્યની અંદર સિટી સર્વેની બી મેરા પીપડી છે, મ્યુનિસિપાલિટીની ને મ્યુનિસિપાલિટીએ બી આનો પ્લાન મંજૂર જોવા વગર અમે અરજી આપતા મૂકતા અમને સાંભળ્યા નથી ને આ પ્લાન મંજૂર કરેલ છે. તો અમારી અપીલ એવું કહી છે કે આ પ્લાનને રદ બાટલ કરો. શું બનાવવામાં આવે છે અહીંયા? શું અહીંયા કોમ્પ્લેક્સ બનાવવામાં આવે છે? એવું કોમ્પ્લેક્સ કોણ બનાવે છે? એ મારુતિ ડેવલપર્સના નામે ઓળખાય છે એ લોકો, કે ભાઈ મહેશ કાકરિયાનું નામ આવે છે, મહેશ અવાણી છે, એવા એ લોકોના નામ છે દસ્તાવેજની અંદર. એટલે એ લોકો આ વસ્તુ બનાવી રહેલા છે ને અડધો રોડ કવર કરી લેખલો છે એ લોકોએ. મોહલ્લામાં કોઈ બી વસ્તુ ગાડી અત્યારે આગ અકસ્માત થઈ હોય તો કોઈ ફાયરની ગાડી આવી શકે એમ નથી. ઝોન કક્ષાએ તમે રજૂઆત કરી? અમે ઝોન કક્ષાએ કાલે અરજીમાં રજૂઆત કરી છે ને ઝોન કક્ષામાં એ લોકોએ આજે કામ બંધ કરવાનું કીધેલું હતું ને એ લોકોએ કામ બંધ કર્યું છે. પણ જે ડેનેજ જે ગવર્મેન્ટની જગ્યામાં જે આવેલી હતી 41 પૈકી 2માં તે લોકોએ કાલે અમે SMCના અધિકારીઓને બતાવી ને આજે ડેનેજ સ્પોટની ઉપર એ લોકોએ ડેનેજ તોડી નાખી. એના કેટલા બાય કેટલાની જગ્યા છે અને કેટલું દબાણ કરીને કેટલી જગ્યા તમારી આ જે કરવા માટે 60 ફૂટ જેવી ગણી 40 નંબરની અંદર એના દસ્તાવેજની અંદર પૂર્વ પશ્ચિમની અંદર જે જગ્યા બતાવે છે ને ઉત્તર દક્ષિણ એની પહોળાઈ 15 ફૂટ આવેલ છે. જે 40 નંબર જે શિવલા લલ્લોના નામે દસ્તાવેજ પહેલ થયેલો હતો ને એણે તેમુલા સ્પંડોલની પાસેથી આ જગ્યા લીધેલી હતી. હવે જે જૂનો દસ્તાવેજ જે 1969નો જે થયેલો તે દસ્તાવેજનો સિટી સર્વેની અંદર કોઈ રેકોર્ડ નથી ને આ અમને મૂક્યો નથી. આ તો અમને બહારથી ખબર પડતા અમે એ દસ્તાવેજને મેળવો છે. તેમાં કુલ્ય ક્ષેત્રફળ કોઈ જાતનું બતાવતું નથી કે શિવલા લલ્લુ એમ કહેવા માગે છે કે 214 ચોરસ મીટર મારી જગ્યા થાય છે તો એનો ઉલ્લેખ જૂના દસ્તાવેજના આધીન બી હોવો જોઈએ. એવું નથી અંદર, કારણ કે જગ્યા એની એટલી આવતી નથી. એની એને પૂર્વ પશ્ચિમમાં એની 47 ફૂટ લંબાઈ આવે છે ને ઉત્તર દક્ષિણમાં 15 ફૂટ આવે છે. તેની જગ્યા અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે માપ અહીંયા સ્પોટ પર વધી જાય છે. તો દસ્તાવેજના આધારના પુરાવાને આપણે અનુસંધાને ચાલીએ તો સિટી સર્વેએ આ માપ કે કાઠી મેળવું એક અગત્યની વાત છે. એટલે સિટી ક્યાંથી આવી? હા, આ વડાનો જે રસ્તો છે અમે માંગણી કરી રહ્યા છે એ જમીન ગવર્મેન્ટની છે, કોઈ બીજાની નથી, કોઈની માલિકી પ્રોપર્ટી નથી કે આપણે ખુલ્લી છે એટલે આપણે લઈ લેવાનું. ને આ વસ્તુના અનુસંધાન અમે કમિશનર સાહેબને SMCમાં કાલે મૌખિક રજૂઆત પોતે કરીએ છીએ કે આ તમે આનો પ્લાન રદ કરો ને આની પર જે કાર્યવાહી જે કાયદેસરની થતી હોય, જે ગુના લાગતા હોય, જે ફોજદારી કરવાની થતી હોય એના અમે અરજ કરશું કાલે. ઓકે.